ચોકમાં રહેલ નગરપાલિકાનો સ્ટ્રીટ લાઈનનો વીજપોલ ટાવર એકદમ ધારાસાયી થતા વીજપોલને લઈને ત્રણ યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં રાવ જગદીશભાઈ હરિશ્ચંદ્ર ચૌહાણ શિવમ કમલેશભાઈ ખત્રી નરેશભાઈ કેશુભાઈ તો ત્રણેય યુવાનોને એકસો આઠ મારફતે તાત્કાલિક પ્રાંતિ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાં ખત્રી નરેશભાઈ કેશુભાઈને વધુ ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો તો વીજપોલ ટાવર મટકીપોડ કાર્યક્રમ બાદ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી જો કાર્યક્રમ દરમિયાન વીજપોલ ટાવર ધરાશાયી થયો હોત તો મોટી જાનહાની થઈ હોત વીજપોલ ધરાશાયી થવાના સમાચાર વાયુ વેગે પ્રાંતિજમાં પસરી જતા પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા સહિત નગરજનોના ટોરે ટોરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટનો પોલ ધરાશાયી થવાની આ બીજી ઘટના છે અને અગાઉ પણ પ્રાંતિજ રેલવે સ્ટેશન સેવા સદન આસપાસ વીજપોલ ધરાશાયી થયો હતો તો પ્રાંતિજ પાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલ વીજપોલ ટાવરની ચકાસણી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે અને પાલિકા સ્ટ્રીટ લાઇટના વીજપોલને લઈને બીજી આવી કોઈ હોનારત ઘટનાના ન સર્જાય તે માટે પ્રાંતિજ પાલિકા દ્વારા હવે અગાઉ ચેતી પગલાં ભરવા નગરજનોની માંગ પણ ઉઠવા પામી છે જિલ્લાવલ જેડેસ એવી પ્રાંતિજ